સુરતના પુણા વિસ્તારમાં માતા પિતા સાથે રાતના સમયે ઊંઘતી બાળાનું અપહરણ કર્યા બાદ તેરી પર દુષ્કર્મ આચરી તેની ઘાતકી હત્યા કરનાર આરોપી ગ્રામપ્રસાદ ઉર્ફે લલનસિંહ મહેશસિંહ ગોણને નામદાર કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. પુણા ગામમાં 3 વર્ષની એક બાળકી પર બળાત્કાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેના માથામાં પથ્થર મારી હત્યા કરી ખાડામાં તેને દાટી દેનારા આરોપી રામપ્રસાદસિંહને કોર્ટે 20 જુલાઈના રોજ તકસીરવાર ઠેરવ્યો હતો. આજે આ કેસનો ચુકાદો સંભળાવાયો હતો, જેમાં નરાધમને ફાંસીની સજા ફટકારાઈ છે. આરોપી સામે સમગ્ર કેસ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખણવાલે ચલાવ્યો હતો, જેમાં 15થી પણ વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ કેસની અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ અંદાજિત 7 કિલોની બાળકી પર 15 કિલોથી વધુના વજનનું પથ્થર મૂકી હત્યા કરી નાખી હતી. બાદમાં નજીકના ખાડામાં તેને દાટી દીધી હતી. બાળકીની છાતી પર મૂકેલા ભારી પથ્થરથી બાળકીની એક તરફની પાંસળી બેસી જવા પામી હતી તો બીજી તરફની ઉપસી આવી હતી. કેસની વિગત મુજબ આરોપી 13 એપ્રિલે ઘર નજીકથી બાળકીને ઉંચકીને અવાવરૂ જગ્યા પર લઈ જઈ તેના પર પિશાચી કૃત્ય આચર્યું હતું. સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ થઈ હતી અને પોલીસે તેને ઝડપી લીધો હતો. ઝડપથી ચાર્જશીટ થયા બાદ કેસ ચાલ્યો હતો અને કોર્ટે હત્યા તેમજ પોક્સોના કેસમાં 20 જુલાઈના રોજ દોષિત ઠેરવ્યો હતો. જ્યારે આજે સુરત એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ ડીપી ગોહિલે રામપ્રસાદ ઉર્ફે લલનસિંહ મહેનસિંહ ગોંડને ફાંસીની સજા ફટકારી હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આરોપીના સીસીટીવી ફેસ રેકોગ્નાઇઝેશન અને મેડિકલ પુરાવા કેસમાં મહત્વના સાબિત થયા હતા. આરોપીની ફાંસીની સજા સંભળાવવાની સાથે સાથે ભોગ બનનારા પરિવારને 3 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ કોર્ટે હુકમ કર્યો છે. આરોપીને ઇન્ડિયન પિનલ કોડની કલમ 302, 377, પોક્સો એક્ટની જે અલગ અલગ કલમ છે તે, એ ઉપરાંત ઇન્ડિયન પિનલ કોડની કલમ 201 હેઠળ કસૂરવાર ઠેરવો. આ કેસ સુરતના એડિશનલ સેશન જજ શ્રી ડીપી ગોહિલ સાહેબની કોર્ટમાં ચાલ્યો. સરકાર તરફે કુલ 43 જેટલા સાહેદોની જુબાની રજૂ કરવામાં આવી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા. બંને પક્ષની દલીલના અંતે સુરતના એડિશનલ સેશન જજ શ્રી ગોહિલ સાહેબે આજે આરોપી લલનસિંહને ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 હેઠળ મૃત્યુદંડની સજા ફરમાવી છે. એ ઉપરાંત ઇન્ડિયન પિનલ કોડની કલમ 377 હેઠળ 10 વર્ષની સજા તેમજ પોક્સો એક્ટની વિવિધ જે કલમો છે તેમાં પણ કસૂરવાર ઠેરવે છે અને એની સજા કરી છે અલગ અલગ. એ ઉપરાંત વિક્ટિમને એના પરિવારને 3 લાખનું વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર મળે એ પ્રકારનો પણ હુકમ કર્યો છે. નોંધનીય બાબત એ છે કે આ ચુકાદો લગભગ 120 દિવસની અંદર જ આવી ગયો. દલીલ વખતે મેં કહ્યું હતું કે સાહેબ, સરકાર તરફે હું દલીલ કરી રહ્યો છું અને સરકાર જેટલો પૈસાદારને માટે ન્યાય છે એ સરખો ન્યાય ગરીબને મળે તેને માટે તત્પર છે. કારણ કે આ છોકરી જે હતી, છોકરી ફૂટપાથ પર સૂતેલી મજૂરી કામ કરતા મા બાપની છોકરી હતી કે જેને ઘર પરિવાર કંઈ નહીં હતું, ફૂટપાથ પર રહેતી છોકરી હતી, તો એને પણ સરખો જ ન્યાય મળવો જોઈએ અને સરકાર એને માટે તત્પર જ છે કે સરખો ન્યાય મળે તમામને માટે. તપાસ દરમિયાન ભલે છોકરી ગરીબ છે પણ તપાસમાં કોઈ કસર તપાસ કરનાર અમલદારે કે પોલીસ અધિકારીઓએ કોઈ બી કસર છોડી નથી. એટલે ગરીબ અને પૈસાવાળાને એક સરખો ન્યાય મળે એ પણ જરૂરી છે. મારી દલીલના સમર્થનમાં કેટલાક જજમેન્ટો રજૂ કર્યા, જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટનો જજમેન્ટો રજૂ કર્યા. આ ઉપરાંત ભરૂચ ખાતે એક બનાવ બનેલો, શંભુ પઢિયાર નામનો આરોપી 4 વર્ષના બાળક સાથે સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કર્યું અને ત્યાર પછી એનું મોત નિપજાવ્યું, એ ચુકાદો નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ કન્ફર્મ રાખેલો. જસ્ટિસ પાડીવાલા સાહેબ અને જસ્ટિસ એપી એસી રાવ સાહેબ ની બેન્ચે એ ચુકાદો કન્ફર્મ રાખ્યો હતો. એ ચુકાદાને તાકીને પણ મેં કહ્યું કે સાહેબ, શંભુ પઢિયારના કેસ કરતાં પણ ખરાબ કેસ હાલનો છે કે જેમાં છોકરીને એના મોઢા ઉપર પથ્થર મારીને માથામાં પટકા મારીને એનું મોત નિપજાવ્યું છે. બંને પક્ષોની દલીલના અંતે ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 એટલે ખૂન હેઠળ આરોપીને મૃત્યુદંડ એટલે કે ફાંસીની સજા ફરમાવતો આજે હુકમ કર્યો છે. તેર ચારનો બનાવ છે, લગભગ હું કહું કે 120 દિવસની અંદર આ ટ્રાયલ પૂરી થઈ. સરકાર પક્ષે કયા પુરાવાના આધારે વધારે
સીસીટીવી ફૂટેજ જ હતા, એ સિવાય બીજા કંઈ? આ આખો સર્કમસ્ટેન્શિયલ એવિડન્સનો કેસ છે. સરકાર તરફે જેટલા બી સર્કમસ્ટેન્સીસ છે બધા સર્કમસ્ટેન્સીસ પુરવાર કર્યા છે. નંબર વન, છોકરી ફૂટપાથ પર સૂતેલી હતી, એના મા બાપની જુબાની લીધી. છોકરીની મધર અડધી રાત્રે ઉઠેલી હતી કારણ કે એના બીજા છોકરાને નેચરલ કોલ લાગેલો હતો એટલે એને બાબતે ઉઠી હતી. ત્યાર પછી ગરમીની સિઝન હતી એટલે છોકરીના કપડાં કાઢીને ફૂટપાથ પર છોકરીને સુવડાવેલી હતી એની માએ. તો એની મધરની જુબાનીથી પુરવાર થઈ ફૂટપાથ ઉપરથી એની જે કાનની બાલી વગેરે એ પણ ત્યાં કબજે કર્યું. ત્યાર પછી જે સીસી કેમેરામાં આ આરોપી છોકરીને લઈ જતો હતો એ બધા સીસી કેમેરાના પુરાવા રજૂ કર્યા. 65B નું ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 65B મુજબ પુરવાર કર્યું. એ સીસી કેમેરા સાથે કોઈ ચેડા નથી કરવામાં આવ્યો, ફૂલ પ્રૂફ છે, તેનો FSLનો પુરાવો મેળવવામાં આવ્યો. એ ઉપરાંત બીજી પણ કોઈ કસર ના રહી જાય એટલે સીસી કેમેરામાં દેખાતો માણસ એનો ફોટો, એનો ફેસ રેકગ્નાઇઝેશનને માટે પણ એક સ્પેશિયલ બીજો એક ફોટો પાડી અને FSLમાં મોકલી અને એ સીસી કેમેરા સાથે મેચ થાય છે એ પુરાવો મેળવો. આ લલનસિંહ કોઈ સ્કૂલના ધાબા ઉપર રાત્રે સૂઈ જતો હતો ત્યાંથી એનો પુરાવો એકત્ર કર્યો. મહત્ત્વની બાબત એવી છે કે લલનસિંહની સામે આટલા પુરાવા પછી અમે એને એરેસ્ટ કર્યો અને એરેસ્ટ કર્યા પછી લલનસિંહે જ છોકરીની લાશ જ્યાં સંતાડેલી હતી, જ્યાં છુપાવી દીધેલી ખાડો ખોદીને, એ લાશ આરોપીએ જ શોધી આપી ડિસ્કવરી પંચનામાથી. એટલે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના બધા જ કેસો, બધા જ સંજોગો પ્રોસિક્યુશને પુરવાર કર્યા છે. ઉપરાંત જે મેડિકલ એવિડન્સ છે, છોકરીના ગુદાનો ભાગ ડિસ્ટ્રોય થઈ ગયેલો હતો, તે એ ડિસ્ટ્રોય થવાનું કારણ પણ ડાક્ટરને મેં પૂછ્યું અને ડાક્ટરે કહ્યું કે આ રીતે સેક્સ્યુઅલ એસોલ્ટ અને ગુદા મૈથુનને કારણે પણ આ છોકરીની જે પાર્ટ છે પાછળનો પાર્ટ એ તૂટી જાય તેવો પુરાવો આવ્યો. એટ ધ સેમ ટાઈમ આરોપીના ગુપ્ત ભાગ ઉપર પણ ઈજા હતી તે પણ વર્ણવ્યું છે. આ બધા સર્કમસ્ટાન્સ પ્રોસિક્યુશને શંકારહિત પુરવાર કર્યા છે. ઘટનાના બન્યાના થોડા દિવસોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો તથા આરોપીની ઓળખ થઈ ગઈ હતી. આરોપીએ જ બાળકી પર દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ જ્યાં દાટી હતી તે પણ પોલીસે આરોપી પાસેથી જ માહિતી મેળવી હતી. તેના આધારે જ આરોપીએ આજે આ સજા મળી હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતું. બનાવ બન્યા બાદ થોડા દિવસ એટલે કે કુલ 104 દિવસમાં ચુકાદો આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.